વિશે અભ્યાસ કરવાનો છે. ધોરણ છ માં તમે પ્રકાશ છે તે પાઠની થોડી પૂર્વ ભૂમિકા હું તમને આજે અહીં બાંધી દઉં. કે પ્રકાશ એટલે પ્રકાશના કિરણ જે સીધી રેખામાં ગતિ કરે છે તે આપણને ખ્યાલ છે. ધોરણ છ માં આપણે એક પ્રયોગ કરી ચૂક્યા છીએ જેની અંદર સીધી પાઇપલાઇન દ્વારા મીણબત્તીને જોવાથી આપણને મીણબત્તીનો પ્રકાશ જોવા મળે છે. પરંતુ એ જ પાઇપલાઇનને આપણે એલ શેપમાં રાખવાથી જોવાથી મીણબત્તી દેખાતી નથી. એટલે કહી શકીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. અહીં હું તમને બીજા એક ઉદાહરણ આપું કે તમે ઘણી વખત વાહનોની હેડલાઇટ કે ટોર્ચની લાઇટની અંદર પ્રકાશના કિરણો આવતા જોયા હશે કે જે સીધી રેખામાં ગતિ કરે છે. ત્યાર પછી આપણે જોયું કે ઘણી વખત સૂર્યના કિરણો છે તે પણ ઘરની અંદર પડદા લગાડેલા હોય તો એની વચ્ચે થોડી જગ્યા રહી ગઈ હોય તો તેનો પ્રકાશના કિરણો દ્વારા જે પ્રકાશ પડતો પડછાયો પડતો જોવા મળે છે તેના કિરણો જોવા મળે છે તે આપણને છે એ સીધા જોવા મળે છે. અહીં પાણીમાં વસ્તુનું પ્રતિબિંબ, પાણીની અંદર ઘણી વખત તમે નદી કિનારે કે તળાવની આજુબાજુ ગયા હશો તો જોયું હશે કે તમારું પ્રતિબિંબ અથવા તો ઝાડનું પ્રતિબિંબ તેની અંદર દેખાય છે. એ ખૂબ જ તમે નાના હતા ત્યારે પંચતંત્રની વાર્તા હતી જે તમને આજે હું તાજી કરાવું છું કે પંચતંત્રની વાર્તાની અંદર એક જંગલ હતું જેની અંદર એક વનનો રાજા સિંહ, આ વનના રાજાને છે એ રોજ જુદા જુદા પ્રાણીઓને તે શિકાર કરતો હતો. હવે જંગલની અંદર તો ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા, હાથી, હરણ, ઊંટ, વાઘ, બકરી, સાગર, સસલા, આ બધા જ આ સિંહ વનના રાજાથી ત્રાસી ગયા હતા. કારણ કે રોજ તે અલગ અલગ બધા જ પ્રકારના પ્રાણીઓનો શિકાર કરે, પોતાને ખાવું હોય એનું તાજું માંસ ખાઈ લે અને ત્યારબાદ વધારાનું હોય તે ફેંકી દે, વળી પાછા બીજા દિવસે છે એ બીજા ચાર પાંચ પ્રાણીઓનો શિકાર કરે અને વળી પાછા ફેંકી દે. એટલે પ્રાણીઓ બધા ભેગા થઈ અને એક સભા કરી કે આવી રીતે વનરાજાનો ત્રાસ હવે આપણાથી સહન થતો નથી. આપણે એક સભાની અંદર નક્કી કરી દઈએ એટલે વનરાજાને વિનંતી કરીએ કે અમારા પ્રાણીઓ આવી રીતે રોજ આટલા આટલા મરી જાય છે, અમારી સંખ્યા ઘટતી જાય છે અને દરેક ભયમાં રહે છે કે આજે મારું મારણ થશે, આજ મારું મારણ થશે, બિચારા જીવી પણ અમે નથી શકતા. તો અમે એક વનરાજા તમને વિનંતી કરીએ છીએ કે રોજ એક પ્રાણી તમારી પાસે સામેથી આવી જશે અને જેનો શિકાર કરી અને તમે ખાજો. તમે રોજ જુદા જુદા પ્રાણીઓને મારો એટલે ખાવું એવું માંસ ખાઈ જાવ, બાકીનું કર્યું રહે છે તો ઓલું તો શું કે તમને સામેથી જ આવી જઈએ અને જે તમે મારણ કરી તમે જમી શકો. એટલે વનરાજાએ આ વિનંતી સ્વીકારી. મહિનાની અંદર એક પછી એક પ્રાણીનો મારો આવ્યો, પેલા ઊંટ ગયું, ઊંટને મારીને વનરાજાએ તેનો શિકાર કરીને ખાઈ લીધું. ત્યાર પછી હરણનો મારો આવ્યો, હરણ પણ મહારાજા પાસે ગયું કે મહારાજા આજે મારો મારો છે, એને પણ મારીને ખાઈ લીધું. ત્યાર પછી સસલાનો મારો આવ્યો, સસલું એકદમ બુદ્ધિશાળી હતું, તેને નક્કી કર્યું કે આવી રીતે ફફડતું ફફડતું કે હવે મારે શું કરવું, આ તો મારો મત નક્કી છે. રસ્તામાં જતું હતું કે વિચારે કૂવો દેખાણો કે આ કૂવાની અંદર પોતે ડોક્યું ગાયું એટલે જોયું કે પોતાના જેવું જ બીજું સસલું પ્રતિબિંબ દેખાતું હતું. એટલે વિચારે કે આજે હું મહારાજાને વાત કરીશ કે મહારાજા તમારે જેવો એક બીજો તમારાથી પણ બુદ્ધિશાળી સિંહ અને તમારી કરતાં પણ તાકાતવાર વનરાજા છે એ જંગલમાં આવ્યા છે અને જે કહે છે કે મારી જેવો કોઈ બળવાન નહીં. એટલે સસલું તો ગયું પેલા સિંહની પાસે અને કીધું કે વનરાજા મહારાજ પ્રણામ, તમારી કરતાં પણ એક તાકાતવાર અને બુદ્ધિશાળી એકદમ અલમસ્ત સિંહ છે એ મને સામો મળ્યો. અને કે કોણ છે તારો વનરાજા, એ વનરાજા વનરાજાને હું ગણતો નથી અને આવી જા મારી બાજુમાં, હાલ હું તને
તમારો શિકાર કરું છું. એટલે ઓલો ભંડા ચકે, હે મારી કરતા પણ ઓળી બુદ્ધિશાળી છે ને તાકાત પર છે, એવો કોઈ હજી સુધી પાક્યો નથી. આ ઘરનો રાજા તો માત્ર હું છું, કોણ છે બતાવો મને. એટલે પેલા સસલાને તો આ વાત અંદરથી ખબર જ હતી કે બતાવા ક્યાં લઈ જવાનું હતું. પેલા કુવા પાસે, કુવા પાસે લઈ ગયો અને કીધું, જો મહારાજ આની અંદર કુવામાં રહે છે, તમે ડોક્યું કાઢો ખબર પડે. એટલે તરત મહારાજે ડોક્યું કાઢ્યું તો શું દેખાડો એનું પ્રતિબિંબ. અને કે મહારાજા એ પોતે ડોક્યું કાઢ્યું એટલે પેલા એને લાગ્યું કે પેલો બીજો સિંહ છે આને કુવામાં કૂદી પડ્યો. એ ઉપરથી તમને પ્રતિબિંબની વાર્તા જ ગમીને ઘણા સમય તમને આ વાત કીધી છે. તમારું નાનપણ બાળપણ છે એ પહેલાં બીજું ધોરણ તમને યાદ આવી બરાબર. આ વાર્તા એટલે મેં લંબાણ પૂર્વક થોડીક કીધી કે તમને મજા આવે. હવે આપણા કોઈ ઉપર છીએ કે પ્રતિબિંબ કે પાણીમાં વસ્તુનું પ્રતિબિંબ દેખાય છે, જે આપણે જેવું જ તમને પ્રતિબિંબ દેખાય છે. કારણ કે પાણીની અંદર છે એ સૂર્યના પ્રકાશમાં કિરણો પડે છે અને આ કિરણો છે પરાવર્તિત થાય છે. હંમેશા યાદ રાખવાનું કે ચળકતી સપાટી પર પ્રકાશના કિરણો પડે છે, જે પ્રકાશનું પરાવર્તન થાય છે અને આપણને વસ્તુનું પ્રતિબિંબ દેખાય છે. હવે તમને બીજી એક વાત કરું કે આપણી આંખો છે એ એક લેન્સ જેવું જ કામ કરે છે. અહીં ઈશ્વરે સરસ મજાનો આપણને લેન્સ ગોઠવેલો છે કે આંખની અંદર છે કોઈ પણ વસ્તુ ત્યારે જ આપણને દેખાય છે કે તેના ઉપર પ્રકાશ પડે છે અને એ પ્રકાશ આપણી આંખમાં તેના કિરણો પરાવર્તન પામે છે અને આંખ સુધી પહોંચે છે. આપણને તે કોઈ પણ વસ્તુ દેખાય છે, તે અહીં પેલું ટેબલ પણ હોઈ શકે, ચોક પણ હોઈ શકે, બેન્ચ હોઈ શકે, તમે પણ મને દેખાઈ શકો સામે બેઠા હોવ કે તમને કોઈ પણ વસ્તુ દેખાય જ્યારે તેના પર પ્રકાશ પડે છે. આ પ્રકાશ પરાવર્તન તેનાની આંખ સુધી પહોંચે છે અને આપણને વસ્તુ દેખાય છે. તો આ છે પ્રકાશના પરાવર્તનની ઘટના. ત્યાર પછી પ્રકાશનું પરાવર્તન કે જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય તેને વાસ્તવિક કે સાચું પ્રતિબિંબ કહે છે. હું તમને અહીં એક સમતલ અરીસો બતાવું કે જે ઘરે પણ તમે તમારો ચહેરો જુઓ છો. આ સમતલ અરીસાની અંદર તમારો ચહેરો તમને દેખાય છે બરાબર. તો આની પાછળ પડદો ગોઠવું તો તેની અંદર કંઈ મારું પ્રતિબિંબ દેખાતું નથી, પડદા પર જીવી શકાતું નથી. જો પડદા પર મેળવી શકાય તો તે વાસ્તવિક હોય છે, પડદા પર મેળવી શકાતું નથી તો તે પ્રતિબિંબ આભાસી છે. કે જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી તે પ્રતિબિંબ આભાસી છે. હવે આપણો ચહેરો જોઈએ છીએ તો તે પડદા પર નથી દેખાતો, પરંતુ આપણને અરીસાની અંદર આપણું પ્રતિબિંબ દેખાય છે. જે ઉઠીને તમે સવારમાં છે એ તૈયાર થતા હોવ છો તો એ પ્રતિબિંબ કેવું છે તો કે સમતલ અરીસો. સમતલ અરીસો એટલે કે જેની સપાટી એક બાજુ રંગીન છે અને જે સમતલ છે અને આગળ પ્રકાશ ચકચકિત છે તેવી સપાટીને આપણે સમતલ અરીસો કહીએ છીએ. કે જે છે એ તમને ઘરે તમે રોજ તૈયાર થાવ છો તો આ સમતલ અરીસા છે. કે જેની અંદર સમતલ અરીસા માટે પ્રતિબિંબ સીધું, વસ્તુ જેટલા પરિમાણ ધરાવતું, આભાસી અને અરીસાની વસ્તુ ગોઠવી હોય તેટલા જ અંતરે દેખાય છે. આપણે અરીસાની જેટલા અંતરે ઊભા રહીએ તેટલા જ અંતરે આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે. જેમ અરીસાની દૂર દૂર જતા રહેશો, કપાટ હોય તો ત્યાં અરીસો ગોઠવેલો હોય તો તમે જોજો તમે દૂર દૂર જતા જશો તો તમારું પ્રતિબિંબ પણ દૂર દૂર જતું જશે. જેમ તમે નજીક આવતા જશો એમ તમારું પ્રતિબિંબ પણ નજીક આવે છે. તો આ પ્રયોગ છે એ ઘરે કરજો બરાબર, કે અરીસા સામે દૂર રહેવાનું છે અને અરીસાથી દૂર દૂર જતું રહેવાનું છે તો પ્રતિબિંબ પણ દૂર દેખાય છે. જેમ તમે નજીક આવશો એમ તમારું પ્રતિબિંબ પણ નજીક આવે છે. વસ્તુ જેટલા પરિમાણ જેટલું, એટલે કે વસ્તુ જેટલું મારા કદ જેટલી, મારી ઊંચાઈ જેટલી મને દેખાય છે, નહીં કે ઠીંગણું કે નહીં ઊંચું, એટલે વસ્તુ જેટલા પરિમાણ બરાબર. આભાસ કે જે પડદા પર નથી જીવી શકાતું તે તમને અરીસામાં દેખાય છે, એટલે તે આભાસી છે. અને પ્રતિબિંબ સીધું દેખાય છે. કેવું દેખાય છે? સમતલ અરીસામાં સીધું, તમે કાંઈ ઉલટા નથી દેખાતા બરાબર. તો સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાય છે? પ્રતિબિંબ સીધું, વસ્તુ જેટલા પરિમાણ
ઊંચો કરશો તો તમારું પ્રતિબિંબનો ડાબો સાઈડ થશે, જો ડાબી બાજુ ઊંચો કરશો તો જમણી સાઈડ થશે. બરાબર, પ્રતિબિંબ માત્ર બાજુઓ જ બતાય છે, પ્રતિબિંબ ઊંધું થઈ જતું નથી. તમારો હાથ કાંઈ ઊંધો નહીં થઈ જાય, માત્ર જમણો હોય તો ડાબો, ડાબો હોય તો જમણો. બરાબર, ત્યાર પછી આપણે છે એ હવે અંતર્ગોળ અરીસા કોને કહેવાય અને બહિર્ગોળ અરીસા કોને કહેવાય તે અહીં આપણે હવે સમજવું છે, પરંતુ તે આગળના પીરિયડમાં સમજશું. અહીં આપણે એક સમતલ અરીસા વિશે વાત કરી, જે ઘરે તમે છે અરીસા સામું જોઈ અને આ પ્રયોગો કરી જોજો. ત્યાર પછી અહીં આપણે છે એ અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાઓ વિશે છે એ આગળના પીરિયડમાં બતાવી દઉં છું, જે આગળના પીરિયડની અંદર તમે વાત કરીશું. થેન્ક યુ.